જાણીતા લોક સાહિત્યકાર અને લેખક ડોક્ટર દિનેશભાઈ જોશીનું કચ્છના લોક સાહિત્યમાંથી પ્રગટતી કચ્છની લોક સંસ્કૃતિ વિષય પર વક્તવ્ય મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ભુજમાં યોજવામાં આવ્યું હતું. નમસ્કાર, મારો વિજયરાજજી લાઇબ્રેરી પુસ્તકાલયના બોડીએ મને જે આમંત્રણ આપ્યું છે એ બદલ હું એમનો આભારી છું. અને કચ્છની લોક સંસ્કૃતિ એ મારે રિપ્રેઝન્ટ કરવાની છે. કચ્છની લોક સંસ્કૃતિ એક એવો વિષય છે કે જેના ઉપર સંશોધન કરવામાં આખો જન્મારો નીકળી જાય તો પણ ટૂંકો પડે. અને આ વસ્તુ મારે બિંદુમાં સિંધુ પેઠે મારે રજૂ કરવાની છે. આશા છે કે હું એમાં સફળ થઈશ, કારણ કે કચ્છની ઉત્પત્તિથી માંડી અને કચ્છમાં વસતી વિવિધ લોકજાતિઓ એમના આચાર વિચાર રહન સહન ખાન પાન ધર્મ ફિલોસોફી નૈતિકતા આ બધી વસ્તુઓ એનો બધો આપણે સમૂહ ભેગો કરીએ. શરણાગત વત્સલતા જે ગૌરક્ષક આજે જાનફેસાને કર્યું હોય, શહીદી વોરી હોય, દેશને માટે શહીદી વોરી હોય, કચ્છમાને માટે, તો આ બધી વસ્તુ કચ્છની લોક સંસ્કૃતિની અંદર ચાર ચાંદ લગાડે છે. તો આ વસ્તુ રજૂ કરવાનો હું નેમ ધરાવું છું. મારો શ્રી વિજયરાજજી સોનરજી પુસ્તકાલય વિવિધ વિષયો ઉપર સાંસ્કૃતિક અને અગત્યના જો કંઈ પ્રશ્નો હોય એના માટેનો કાર્યક્રમો કરે છે. એ પૈકી આજે માનનીય ડૉક્ટર દિનેશભાઈ જોશી, જેને લોક સાહિત્ય ઉપર PhD કર્યું છે, એનો એક વિશિષ્ટ કાર્યક્રમ લોક સાહિત્યમાંથી નિરૂપતિ કચ્છની લોક સંસ્કૃતિ એ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ને કચ્છની સંસ્કૃતિ જ્યારે 1000 વર્ષથી પણ વધારાની છે ત્યારે ને અનેકવિધ એનામાં અજાણીભાઈ હોય, દુલેરાભાઈ કારાણી હોય, સબુંદનભાઈ હોય, નરેન્દ્રભાઈ જોશી હોય, આવા અનેક લોકોએ જ્યારે કચ્છની સંસ્કૃતિ ઉપર ઘણું બધું અધ્યયન અને પુસ્તકો લખ્યા છે ત્યારે આજના મુખ્ય વક્તા ડૉક્ટર દિનેશભાઈ જોશી આ ઉપર વિસ્તૃત પોતાનું ઉદ્બોધન આપશે. ને એ રીતે એક વિશિષ્ટ કાર્યક્રમ આજરોજ લોક સંસ્કૃતિ ઉપર ને ખાસ કરીને કચ્છની લોક સંસ્કૃતિ છે એના ઉપર વિજયરાજજી લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યો છે.